न्दम्भोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश कृपा पारवार श्रितसकल जीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી મનગંજન ગ્રંથની અંદર નિજમન જ્યારે ગાદી ઉપર બેઠો છે નિજમન જ્યારે રાજા થયો છે ત્યારે નિજમન એક ફરમાન કરે છે કે આ રાજ્યની અંદર રહેવાની બધાને છૂટ છે પણ દરેકે મિત્ર થઈને રહેવાનું છે દરેકે હરિભક્ત થઈને રહેવાનું છે તમારા બંગલાઓ ઉપર હરિકૃપા શ્રીજી કૃપા લખો હૃદયમાં પણ તમે એવું માનો તમારા પુત્ર પરિવારને પણ એવું સમજાવો ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા બહાર જવા તમે પ્રયત્ન ન કરશો અને પરતક મનને ક્યારેય સહકાર ન આપશો તો આ રાજ્યની અંદર તમને રહેવાની છૂટ છે આગળ સદ્ગુરુ નિષ્કુળન સ્વામી લખે છે અખંડ રહો આ શેરમાં

આ શહેરમાં અખંડ રહો આ શહેરમાં નિજમન રાજા તરીકે છે હકીકત અને વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આત્મા પોતે જ નિજમન છે આત્મા જે છે એ પોતે જ નિજમન છે આત્માની જે શુદ્ધ વૃત્તિઓ આત્મા જે ઈચ્છે છે આત્માને જેની જરૂર છે એ કાર્ય આત્મા દ્વારા થાય એને જ નિજમન કહેવાય અને આત્માનું જે બગાડવાવાળું થાય આત્માને જે જોઈએ છે એની જગ્યાએ બીજું આપવાવાળું થાય આત્માને લકચોરાસીમાં ભટકાવા દેવાવાળી જે આત્માની જ વૃત્તિઓ એનું નામ પરતકમન છે બંને વૃત્તિઓ આત્માની જ છે આત્માની વૃત્તિઓ તો મૂળભૂત સ્થાનમાં ચોખ્ખી છે આત્માને ભગવાન જ જોઈએ છે આત્મા એટલે નિજમન નિજમન એટલે આત્મા પરંતુ જ્યારે એ વૃત્તિઓ અંતઃકરણમાંથી પસાર થાય છે મન બુદ્ધિને ચિત્ત અહંકાર ત્યારે એ વૃત્તિઓ થોડી ગંદી થઈ જાય છે કહેતા એ વૃત્તિઓ એ મનના સંકલ્પો પ્રમાણે ચિત્તના ચિંતન પ્રમાણે અહંકારના અહમ ધારવા પ્રમાણે અને બુદ્ધિમાં નિશ્ચય અનિશ્ચય સંશય આદિકના પાસો લગાડી દે છે જેના કારણે આત્માની શુદ્ધ વૃત્તિ ચાર અંધકરણમાંથી પસાર થતા બગડે છે જેને પરતક મન કહેવાય છે આત્મા એ જેવી પોતાની શુદ્ધ વૃત્તિ છે એ જ વૃત્તિ આત્માની ઠેક ઇન્દ્રિયો સુધી કંટ્રોલ કરે ત્યારે નિજ મન ગાદીએ બેઠું કહેવાય કેવળ આત્મા બધા ઉપર સંચાલન સંપૂર્ણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે ત્યારે એ આત્મા નિજ મનની વૃત્તિવાળો કહેવાય અને આત્માને જવું છે ભગવાન પાસે આત્માને જોઈએ છે ભગવાન આત્માનું શ્રેય થાય છે ભગવાનથી એનાથી દૂર જે વૃત્તિઓ આત્માની બગડેલી વૃત્તિઓને દૂર લઈ જાય છે અંતકરણના યોગના કારણે એને મન કહેવાય છે આ તાત્વિક દ્રષ્ટિએ મેં તમને વાત કરી સ્વામીએ જે નિજમન અને પરતક મન લખ્યું છે તો નિજ મન અને મન શું છે એ તાત્વિક દ્રષ્ટિએ જો જોઈએ તો તાત્વિક દ્રષ્ટિએ આત્માની વૃત્તિઓ અંતઃકરણના યોગે કરીને જ્યારે મલિન થાય છે એ પરતક મન બની જાય છે અને આત્માની વૃત્તિઓ સીધે સીધી ઇન્દ્રિયો પર સંચાલન કરે એને નિજ મન કહેવાય કેવી રીતે જેમ કે તમે એકાદશી આવી મોટી એકાદશી છે ઉપવાસ કરવો છે નકોરડો કરવો છે નિર્જડા કરવો છે અને તમે દસમને દિવસે નક્કી કર્યું કાલે મોટી એકાદશી છે એટલે કાલે નિર્જડા કરવી છે તો તમે નિર્જડા કરવાનું નક્કી કર્યું આત્માની એ વૃત્તિ એટલી પ્રબળ હોવાના કારણે ઇન્દ્રિયો સુધી એ વૃત્તિ એવી નેવી ગઈ જેના કારણે એકાદશી આખી સારી રીતે નિર્જડા કે નકોડી થઈ જશે ખાવા કે પીવાની ઈચ્છા થશે નહીં એ જે વૃત્તિ ઠેક ઇન્દ્રિયો સુધી આત્માનું ધારેલું જ કરી શકે છે આત્માનું શ્રેય થાય એવું જ કરી શકે છે એને નિજ મનનું સંચાલન કહેવાય પણ એની એ જ વૃત્તિ બારસની સવાર પડે બારસની સવાર પડે ત્યારે જેને અર્થે નકોડી કરી જેને અર્થે નિર્જડા કરી નિર્જડા અને નકોડી કરવા પાછળનો આશય ઇન્દ્રિયોનો સંયમ હતો પરંતુ બારસને દિવસે એ વૃત્તિ મલિન થતાં આપણને ઇન્દ્રિયોનો સંયમ રાખવા માટે મેં આ કર્યું હતું એ ભૂલાઈ જાય અને બારસને દિવસે પછી ઉપરા ઉપરી એકાદશીનું જેટલું હોય એના કરતાં દસ ગણું એકાદશીનો દાટ વાળી દઈએ એ જે થયું એ વૃત્તિ મલિન થઈ ગઈ વૃત્તિ એકાદશીના દિવસે દશમની રાત્રે અને એકાદશીની રાત સુધી શુદ્ધ હતી ઇન્દ્રિયો પર સંપૂર્ણ રીતે નિજ મનનો કંટ્રોલ હોય એવી હતી એ જ આત્માની વૃત્તિ બારસને દિવસે મલિન કરી કોને એ મલિન કરી છે આસક્તિએ એ આસક્તિ ક્યાં પડી છે તો કે મનમાં પડી છે બુદ્ધિમાં પડી છે ચિત્તમાં પડી છે અહંકારમાં પડી છે એ જગ્યાએ પડેલી આસક્તિ કારણ શરીર જે આત્માની આજુબાજુમાં વીંટાયેલું છે એ કારણ શરીરમાંથી એ વૃત્તિ જ્યારે પસાર થાય એ કારણ શરીરના બધા જ ભાવો અંતઃકરણમાં દેખાય છે કારણ શરીર છે એનું પ્રતિબિંબ રૂપી અરીસામાં પડે છે જીવ છે જીવની આજુબાજુ આંબલીના બિયાને જેમ પેલું પડ વીંટાયેલું હોય પાતળું એવું જીવની આસપાસ કારણ શરીર રૂપી વાસના રૂપી પળ વીટાયેલું છે અને એનો જે પડછાયો છે એ મન અહંકાર રૂપી અરીસાઓમાં પડે છે એટલે મન ચિત્ત અહંકાર ને એવા દેખાવા લાગે એટલે મન બુદ્ધિચિત અહંકાર પણ પેલું કારણ શરીરની જે વાસના છે ને એના જેવા દેખાય છે એ પડછાયામાં પણ ફેર છે જેવી રીતે સૂર્ય છે એ આકાશમાં હોય તો સવારની અંદર પડછાયો હોય એ થોડો લાંબો દેખાય બાર વાગે ત્યારે એ પડછાયો ટૂંકો દેખાય એટલે કે જેટલો વ્યક્તિ હોય એટલો જ દેખાય બાર વાગે સૂર્ય તપતો હોય ત્યારે અને પાછું સાંજ પડે ત્યારે લાંબો દેખાય અને રાત પડે બિલકુલ ના દેખાય બસ એવું જ છે મન બુદ્ધિ બુદ્ધિચિત્ત અહંકાર છે એના સૂર્ય છે સૂર્ય કોણ છે સત્વગુણ રજોગુણ ને તમોગુણ આ ત્રણ ગુણ સૂર્ય તરીકેનું કામ કરે છે જ્યારે રજ હોય રજોગુણ જ્યારે વર્તતો હોય ત્યારે આત્મામાંથી કોઈ વૃત્તિ નીકળી હોય સારી વૃત્તિ ભજન કરવું છે તપ કરવું છે મંદિર જવું છે કથા સાંભળવી છે આવી વૃત્તિ નીકળી હોય એ કારણ શરીરમાંથી પસાર થતાં આમ પસાર થાય ત્યારે કારણ શરીરનો પડછાયો પડે છે ઓલા અંતઃકરણ ઉપર હવે જો રજોગુણ પ્રધાન હશે તો આત્મા ભલે ગમે એટલી સારો સંકલ્પ કરશે મારે ભજન કરવું છે તપ કરવું છે આ કરવું છે પણ પેલા અંતઃકરણમાંથી વૃત્તિ પસાર થાય ત્યારે પડછાયો ઓલાનો પડ્યો એટલે પૂરું થઈ ગયું હવે જ્યારે તમો ગુણ વર્તતો હોય ત્યારે આત્મા ગમે એટલા બીજા સંકલ્પ વિકલ્પ કરે પણ એને કશું જ કરવાની ઈચ્છા થાય નહીં ખાલી સુઈ જવાની અને શાંતિથી બેસવાની ઈચ્છા થાય કોઈ અરે વાત કરવાની ઈચ્છા થાય નહીં અંદરથી ઘણું છે ભજન કરવું છે આ કરવું છે પણ કંટાળો આવે કંઈ જ ના થાય કારણ કે ઓલામાં રાત પડી ગઈ છે કશું દેખાય જ નહીં અને સત્વગુણ જ્યારે પ્રધાન હોય ત્યારે જે આત્મા અહીંથી સંકલ્પ કરે કે ભજન કરવું છે એવી ને એવી જ વૃત્તિ એટલો ને એટલો જ બહાર નીકળીને પહેલાં અરીસામાં પડે ને એ સીધી ઇન્દ્રિયો સુધી ઓર્ડર પહોંચાડે ને ભજનમાં બેસી જાય કલાક બે કલાક ભગવાનનું કીર્તન ગાય ભક્તચિંતનના પાઠ કરે વચનાઓના પાઠ કરે કોઈ જગ્યાએ કંટાળો પણ ના આવે બીજો કોઈ સંકલ્પ એ ના થાય અને સુખેથી ભજન થાય આવી પળો આપણા જીવનમાં અનેકા અનેક વખત આવતી જતી હશે જો તમે અંતરદ્રષ્ટિ રાખીને વિચારતા હશો તો તમને ખબર પડશે કે મને આવું થયું ગઈકાલે જ મને ભજન કરવાની ઈચ્છા નહોતી આજે બહુ ઈચ્છા થઈ ગઈ આજે મેં બહુ ભજન કર્યું પછી મને એમ થયું કે ભગવાન આવું ને આવું મન રાખી મૂકજો ને રોજ તો પાછું રોજ એવું રહેતું નથી પાછું અઠવાડિયા દસ દિવસ ખબર નહીં ક્યાં ખોવાઈ ગયું ફરી પાછું આવે તો અચાનક જાને આવી ગયું આ બધું થવાનું કારણ ઘણા બધા ફંક્શનો આમાં કામ કરે છે કારણ શરીર રૂપી સત્વરજને તમરૂપી અંતઃકરણ છે એની તીવ્રતા રૂપી એ પાછા એ જે કારણ શરીર સત્વરજ અને તમ એમાં પણ પાછા કામ કરે કે એનો વેગ કેવો છે રજોગુણનો વેગ તીવ્ર છે મધ્યમ છે કે મંદ છે સત્વગુણનો તીવ્ર છે મધ્યમ છે કે મંદ છે તમોગુણનો તીવ્ર છે મધ્યમ છે કે મંદ છે આ બધું કામ કરે ત્યારે આત્માની વૃત્તિ ચોખ્ખી અથવા ગંદી થાય હવે વિચાર કરો કે એક આત્માને નિજમન તરીકે રાજાની ગાદી પર બેસાડવા માટે કેટલી સાવધાની રાખવી પડે કેટલી સેન્સિટિવ આ બધી પ્રક્રિયાઓ છે બહુ સેન્સિટિવ છે દ્રષ્ટા તરીકે જે રે એ જ જોઈ શકે દ્રષ્ટા તરીકે જે ન રે એ ક્યારેય જોઈ ના શકે દ્રષ્ટા બને જે દ્રષ્ટા બની જાય કે મારા ઇન્દ્રિયો અંતઃકરણમાં કઈ ક્રિયા થાય છે અને મારે જોવી છે શા માટે આ પ્રકારની ક્રિયાઓ કરવા માટેના સંકલ્પ વિકલ્પો થાય છે એને મારે જોવા છે એવો દ્રષ્ટા જો થાય તો એના હાથમાં આ વાત આવે દ્રષ્ટા ના થાય અને એકલો દેહભાવ સહિત આખી જિંદગી ભજન કરે આખી જિંદગી કથા કરે કે કથા સાંભળે શાસ્ત્રનું વાંચન કરે પણ દેહભાવ હોતું જેટલું કરે ને એનાથી એને ફાયદો બિલકુલ જણાય નહીં બીજબળ થાય એટલા માટે શ્રીજી મહારાજે ભક્તિ કરવાનો અધિકાર નિજાત માનમ બ્રહ્મરૂપમથી શરૂ કર્યો ભક્તિ કરવી છે તો નિજાત માનમ બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરો આવું શ્રીજી મહારાજને શા માટે કહેવું પડ્યું કારણ એ જ છે કે દેહભાવ સાથે થયેલું ભજન એ એને ફાયદો પણ કરે નુકસાન પણ કરે દેહભાવ સહિત થયેલું તપ એ ફાયદો કરવાની જગ્યાએ નુકસાન જાજુ કરે ઘણી વખત કારણ કે દેહભાવ સહિત જે થાય છે એમાં તપનો કોઈ અર્થ બહુ જાજો રહેતો જ નથી તપથી ઇન્દ્રિયોનો સંયમ થવો જોઈએ એની જગ્યાએ દેહભાવ સહિત થયેલા તપથી ઇન્દ્રિયોનો સંયમ નહીં ઇન્દ્રિયો વધારે અસંયમી પણ બનતી હોય છે કારણ કે મેં કીધું એમ કે એકાદશીનો ઉપવાસ કર્યો પણ બારસે એકાદશીના દિવસ બે આઈટમ ને બારસના દિવસ દસ આઈટમ ગઈકાલ તો ઉપવાસ હતો ગઈકાલ તો શું હતો ઉપવાસ હતો એટલે શું ઉપવાસ હતો એટલે ઉપવાસ શાના માટે કર્યો તો આજે બીજી દસ આઈટમ વધારે જમવા માટે તો એના કરતાં તો ગઈકાલ બે જમ્યા હોત તો આજે બીજી બે જ જમત તો ચારમાં પતત ચારમાં પતી જાત માની લો કોઈ ઉપવાસ કર્યો એ દિવસે રોટલી શાક બનાવ્યા હતા એને ઉપવાસ કર્યો હવે બીજે દિવસે ઉપવાસ નથી જમવાનું છે તો કે ગઈકાલ ઉપવાસ છે એટલે આજે આજે પુરલા બનાવો ઢોકળા બનાવો ઢેબરા બનાવો ઘારી બનાવો જલેબી બનાવો પેંડા બનાવો બધું જ બનાવો આઠ દસ વસ્તુ કેમ ગઈકાલે એના કરતાં આજે રોટલી શાક જમ્યો કાલે રોટલી શાક જમ્યો હોય તો આસક્તિ વધે નહીં ઘટે આસક્તિ વધે નહીં ઘટે આ તો હું તમને જમવાનું દ્રષ્ટાંત એટલે આપું છું સહેજે બધાને સમજાઈ જાય અનુભવનું છે એટલે આપણને આપણને ખબર નથી કે આપણે તપ સાના માટે કરી રહ્યા છીએ સાના માટે આપણે કરવું જોઈએ આસક્તિને ઘટાડવા માટે આપણે તપ કરીએ છીએ એની જગ્યાએ જો તપ કરતા કરતા આસક્તિ વધી ગઈ છે તો તપ કર્યાનું ફળ તો મળ્યું નહીં ઉપરથી તપનું મૂળિયું ખોદાયું ભજન કરવા આપણે બેઠા ભજન કરવા બેઠા અખંડ હવારથી હા જુદી આપણે ચરણમાં બેઠા હવારથી હા જુદી ભક્ત ચિંતનના પાઠમાં બેઠા સવારથી સાંજ સુધી આપણે જનમંગલમાં બેઠા પણ ભજન કરતાં કરતાં આ ભજને કરીને હું આવો થઈ જઈશ આવો થઈ જઈશ આવો થઈ જઈશ હું ભજન કરું છું બીજા કરતા નથી મારાથી બેસાય બીજાથી ના બેસાય હું જેવું કરું કોઈથી ના થાય એ ભજન કર્યા પછી પાછું કોકને આપણે કહીએ કે ઓહો હું તો ઠેક ખબર છે તમને મૌન વ્રત રાખું છું પૂરસ્ચરણ કરું છું ભક્ત ચિંતામણીના પાઠ કરું છું જનમંગલના પાઠ કરું છું આટલું કરું છું આટલું કરું છું આટલું કરું છું આટલું કરું છું આ વાતો કરવામાં જ અને એ વાતોને પોતાના હૃદયમાં સ્થિર કરવામાં જ જો આપણો ટાઈમ જતો રહે તો એ ભજન કર્યું એનું ફળ શું મળ્યું ભજન કર્યું એનું ફળ અહમ મળ્યું તપ કર્યું એનું ફળ જમવાના વિષયોમાં આસક્તિ મળી સેવા કરી કોઈ સેવા હું જ સેવા કરું હું જ સેવા કરું મારે તો દોડી દોડીને બધું કરવું જ પડે હવારથી આ જુદી જો ને કેટલી સેવા મારે કરવી પડે છે આ તે બીજા કોઈ તો કરે નહીં મારે જ કરવું પડે તે સેવા કરી એનું ફળ શું બીજાનો અભાવ સેવા કરીને બીજાનો અભાવ એનું ફળ તો સેવાનું ફળ તો એવું શાસ્ત્રમાં લખ્યું નથી સેવાનું ફળ તો સ્વભાવ ટળે એવું લખ્યું છે તો સેવાનું ફળ જો બીજા સંત ભક્તનો અભાવ છે તો એ સેવા શું કામની એ સેવા કરી કર્યું સારું અને મેળવ્યું ખરાબ કેટલું બધું અજ્ઞાન કહેવાય કે આપણે કર્યું સારું અને ફળ મળે ખરાબ એની પાછળનું કારણ એ છે આધ્યાત્મિક મૂલ્યોના સ્વરૂપને સમજ્યા વિના આપણે અહમ અને મમત્વ સોતા આ બધું કરતા હોઈએ છે એટલે સદગુરુ ગોપાળન સ્વામીનો બહુ ચોખ્ખો મત છે કે જીવ જે જે કરે છે અહમ અને મમત્વ સોતો કરે છે અને અહમ અને મમત્વને વધારવા માટે કરે છે એની મૂર્ખામી છે કે મારું અહમ અને મમત્વ વધે એના માટે જે કરે માની લો કોઈને દસ જણનું સંચાલન સોંપ્યું છે કે ભાઈ આ દસ જણને સત્સંગમાં સારી રીતે ચલાવવા તમારે ચઢાવવા એવું સોંપ્યું છે કોઈ હરિભગત છે કોઈ મારા જેવો ત્યાગી છે હવે એને દસ કે પાંચ કોઈ મુમુક્ષનું સંચાલન કોઈ ભક્તનું સંચાલન સોંપ્યું કે ભાઈ આને મોક્ષના માર્ગે ચલાવવા કલ્યાણના માર્ગે ચલાવવા તો આવે એ એને પોતાની સેવા સમજવાની જગ્યાએ દસ ભક્ત જોડેથી પોતાના અહમનું પોષણ કરે અહમનું પોષણ કરે કે આ દસ મધ્ય હું બહુ મહાન છું એટલે જ મને તમારા દસનું સોંપ્યું છે ને તમે ગેટા જેવાનું ગોવાળ ગેટા જેવાનું આવો ભાવ જો એને ભક્તનું પોષણ રૂપી સત્સંગમાં ચઢાવવા રૂપી સેવા ભગવાને કે કોઈ મોટા પુરુષે સોંપી છે એ કરે છે પણ જો એની ભાવના એમાં એવી થઈ તો એને ફળ શું મળ્યું એને ખરેખર દસ ભક્તનો કોઈને સંચાલક બનાવે છે કોઈને મુખ્ય કાર્ય કરતા કર્યો છે તો એનો અર્થ એ થાય છે કે એને એ દસે દસનો રાજીપો મેળવવાની તક મળી છે એ જો એવું વિચારે કે હું આમને સત્સંગની વાત કરું હું આપને સત્સંગના મૂલ્યો સમજાવું ભગવાનને સંતનું મહાત્મ્ય સમજાવું આ સત્સંગની અંદર ધર્મ નિયમવાળા ચુસ્ત કરીશ તો મારી ઉપર એમનો રાજીપો થશે મારી ઉપર ભગવાનનો રાજીપો થશે મારી ઉપર મોટા સાધુનો રાજીપો થશે આટલો બધો રાજીપો કમાવાની મને તક મળી છે જો એ દસને સારી રીતે વાત સમજાવે ચલાવે અને રાજીપો મેળવે તો એને ફળ સાચું મેળવ્યું પણ એ દસને તમને શું ખબર પડે આવે તમે સત્સંગમાં બે વર્ષથી આવો છો મેં પચીસ વર કાઢ્યા મને ખબર છે હું હોય એમ કરીને એવી રીતે પેલા દસ પાસેથી અહમનું પોષણ જો એને કર્યું તો એને સત્સંગની અંદર શું ફળ મેળવ્યું કોઈ ફળ ના મેળવ્યું જે સેવાથી એનું અહમ ઘસાવવું જોઈએ એ સેવાથી એનું અહમ વધ્યું વધ્યું કોઈને વ્યવહારની સેવા મળી હોય સત્સંગમાં વ્યવહારની કે ભાઈ એને બધું પૂછીને કંઈક લેવું હોય તો એને પૂછવું કંઈ જોઈતું હોય તો એને પૂછવું કંઈ લાવવું હોય મંદિરમાં તો એને એની પાસે પાસ કરાવવું એ લાવે એને પૂછીને કરવું આવા વ્યવહારમાં કોઈને આગેવાન કર્યા હવે વ્યવહારમાં આપણને એવી સેવા મળી અને એ સેવામાં વાળો સ્વભાવ થઈ જાય જેને તેને તોછડા વચન બોલવાનો સ્વભાવ થઈ જાય કોઈની ઉપેક્ષા કરવાનો સ્વભાવ થઈ જાય ગોપી ભટ્ટને જેવો થઈ ગયો તો એવો અમદાવાદમાં ગોપી ભટ્ટને તો એ જે વ્યવહારની સેવાથી બધાનો રાજીપો મળી શકે એવો હતો એની જગ્યાએ એને શું ચડ્યો વ્યવહારનો અહમ ચડ્યો કારણ કે દેહાત્મભાવ સહિત થતું હતું એક પણ કાર્ય સત્સંગનું એવું નથી સેવાકીય હોય ભજનાત્મક હોય તપ વિષયક હોય કે પછી શ્રદ્ધા વિષયક હોય કોઈ પણ વિષયનું કાર્ય કથા કરવાનો વિષય હોય કથા સાંભળવાનો વિષય હોય ગ્રંથોને લખવાનો વિષય હોય આ બધા જ સબ્જેક્ટની અંદર એના ફળ તરફની દ્રષ્ટિ જો મુમુક્ષુની ન હોય તો એની વૃત્તિઓ પરતક મન રૂપી થઈ જાય આપણને આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એની પાછળનો ઉદ્દેશ શાસ્ત્રમાં શું છે પૂર્વે જે મોટા પુરુષો થયા એને એ કર્યું છે ત્યારે એને કયા ઉદ્દેશથી કર્યું છે એને કરીને એનું કયું ફળ મેળવવા કહ્યું છે જો એવી રીતે કરવામાં આવે તો એ બધું જ આપણા કલ્યાણને અર્થે થાય અને નિજમન રૂપી રાજા ગાદ્ય બેઠેલો કહેવાય પરંતુ આપણે કરીએ છીએ સારું પણ ફળ મળે છે નરસુ અથવા ફળ નરસુ મળે એ પ્રકારની વૃત્તિથી કરીએ છીએ તે પરતક મન છે વાત ઝીણી છે પણ ઓળખવા જેવી છે આપણા આત્મા ઉપર એને એનાલિસિસ કરીને સમજવા જેવી છે જો આવું કરશું તો જ નિજમનની સત્તા થશે નહીં તો નહીં થાય આ કથા કરવી ને મનગંજનની એ હું કથા કરી દઉં અહીંથી એટલે નિજમનની મનની સત્તાવાળો ના થઈ જાઉં કથા કર્યા પછી કથા કર્યા પછીથી કથા કરવાવાળો વ્યક્તિ છે એને જો એમ થાય કે આ વાતને મેં બહુ સરસ સમજાવી દીધી પાંચ જન તો કે બહુ સરસ વાત કરી વાતને બહુ સારી સમજાવી દીધી અને એટલો ઉદ્દેશ જ મારો હતો કે મને પાંચ જણ કે વાત બહુ સારી કરી સ્વામી મનગંજનની આટલો જ મારો ઉદ્દેશ હતો ફળ હતું તો આ મનગંજન કથા વાંચવાનોથી મને કોઈ ફાયદો નહીં નુકસાન થયું ફાયદો નહીં મનગંજનની વાતો કરતાં કરતાં પણ પરતક મન મને મારી જાય જીતાડે નહીં આટલી અઘરી બાબત છે જો સમજતા ન આવડે તો પણ એ વાત હું કરું વાંચું મને એમ થાય હું આ વાંચીશ આ વાંચીને કંઈક મારી કાલી ગેલી ભાષામાં મહારાજને મોટાની કૃપાથી નિષ્કુળશોની કૃપાથી જે સમજાય એટલી વાત એક બાળકની જેમ બોલીશ એનાથી કોઈક સંતો ભક્તો મારી પર રાજી થશે એ મારા માટે મારા આત્યંતિક કલ્યાણનું ભાથું બની રહેશે એ ઉદ્દેશથી જ વાત થાય એ ઉદ્દેશને જ ધ્યાનમાં રખાય તો નિજ મનની સત્તા કહેવાય જો એવું ન રહે તો એ પરતક મનની સત્તાએ સહિત નિજ મનની સત્તા મેળવવાની વાતો કરી કહેવાય એને બાળક બુદ્ધિ કહેવાય એને મૂર્ખામી કહેવાય એને કલ્યાણના માર્ગમાં વિઘ્ન કહેવાય એને ગાફલપણું કહેવાય એને પોતાના આત્માની જ હત્યા કરી કહેવાય એને જ ડાપણ કરવા છતાં અતિશય મોટી મૂર્ખામી કરી કહેવાય અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની અને ગેલામાં ગેલાની ડિગ્રી એની માટે કહેવાય આ બધી વાતોને સમજ્યા વિના ઘણીક વખત આપણે બહુ લાંબી ડોટો લગાવતા હોઈએ છીએ પણ લાંબી ડોટ લગાવવાની જરૂર નથી ડોટ ટૂંકી લગાવીએ પણ એકદમ પરફેક્ટ લગાવીએ લાંબી ડોટો કાઢવાની જરૂર નથી કે મારે પાંચ મહિના આમ કરી દેવું છે ને છ મહિના આમ કરી દેવું છે ને બાર મહિના આમ કરી દેવું છે એવી લાંબી ડોટો કાઢવાની જરૂર નથી ટૂંકી ડોટ પણ સચોટ ડોટ એકદમ સચોટ લક સહિતની ડોટ જે શાસ્ત્રમાં ફળ બતાવ્યું છે આપણે જે કરીએ એનું ફળ આપણને એવું મળવું જોઈએ આપણને જે શાસ્ત્રમાં બતાવેલું ફળ છે મોટા પુરુષનું બતાવેલું ફળ છે શાસ્ત્રોમાં એ જે ફળ છે એ ફળ આપણને મળવું જોઈએ એ સિવાયના બીજા ફળ મળે અને બીજા ફળ મેળવવા ઈચ્છા કરે તો એને શું થાય મહારાજના ચરણનું ધ્યાન કર્યું બે સંતોએ અને એને મહારાજની કૃપાથી બંને અંતરિયામી પ્રાપ્ત થઈ ગયું હવે અંતર્યામીપનું પ્રાપ્ત થયું પછી જેનાંત તેના અંતરમાં જોવા લાગે આગળ વાત આવી હતી જેનાંત તેના અંતરમાં જોવા લાગે તો ફળ કાંઈ જેનાંત તેના અંતરમાં જોવા માટે અંતરિયામીપણું હતું ના અંતરિયામી એટલા માટે હતું કે આ કંઈક દેખાય છે આવું તો પણ આપણે સહન નથી કરી શકતા અને મહારાજ તો આટલું બધું જોતા હોય જેની કૃપાથી મને અંતરિયા મળ્યું અને મને કોકનું થોડું કામ દેખાઈ જાય છે ને મને ઉદ્વેગ થઈ જાય છે ને અશાંતિ થઈ જાય છે ને મને એમ થાય કારાને આમ કરીએ ને તેમ કરીએ આમ વિચારે છે આવા સંકલ્પો કરે છે અને ભગવાન કેટલા દયાળુ એને બધું દેખાય છે તો એ કેટલા વખાણ કરે છે કેવા સારા ભગત છે કેવા સારા સન છે કેટલો ફેર ઓહો મહારાજ કેવા મોટા કોઈ જીવના ગુના બાજુ નથી જોતા એવો મહારાજનો મહિમા સમજાય એટલે અંતર્યામીપણું હતું એની જગ્યાએ થયું શું મહારાજ જેના વખાણ કરે એના અંતરમાં પ્રવેશ કરીને જોવા લાગ્યા કે આવો તો આવો છે ને મહારાજ તો ખોટે ખોટા વખાણ કરે છે લો હવે જેની કૃપાથી અંતર્યામીપણું આવ્યું છે એમાંથી સમજવાનું હતું એ કે મહારાજની દ્રષ્ટિ કેવી છે મહારાજનું વિઝન કેવું છે કે એમાં એ દોષ છે પણ કોઈ ગુણ પડ્યો છે ને મહારાજ કેવડો મોટો કરે છે મહારાજ કેવા મોટા કેવા મોટા કેવા દયાળુ કેવા પોતાના ભક્તના દોષ જોયા વિના ભક્તનું કલ્યાણ થાય એવું મહારાજ કરે છે મહારાજ કેટલા સરળ છે આવો કઈક મહિમા પોતાને અંતરિયામી પ્રાપ્ત થયું એમાંથી મહારાજનો સમજાયો હોત તો એ ફળ હતું પણ એવું સમજાનું બીજાનું જોવામાં ગયા અંતરમાં ઉતરીને જોવામાં ગયા તોય બગડી ગયું તોય બગડી ગયો હવે આ ફળ છે ને આ ફળ ઉપર આશા રાખ્યા વિના જે થાય ત્યારે પરતક મન પકડી લે માટે નિજમન એટલે આત્માની સંપૂર્ણ સત્તા આત્મા જ જે ધારે એ કાયા નગરીમાં કરી શકે એનું નામ નિજમન ગાદીએ બેસી ગયો નિજમન બેઠો રાજ પર જય જય હુઓ જયકાર નિર્ભય ને જારો પિયા હરીજસુઆ ચાર નિજમન બેઠો રાજ પર નિજમન ગાદી ઉપર બેસી ગયો છે એટલે જય જય હુવો જય કાર બધી બાજુ પર કાયા નગરીમાં નિજમનનો જય હો નિજમનનો જય હો નિજમનનો જય હો આવી વાતો થવા લાગી નિર્ભય નેજા રોપ્યા હરી જસ હુવા ઉચ્ચાર નિર્ભય થઈ ગયો આવે કોઈ પ્રકારનો ભય રહ્યો નહીં અને હરી જસ હુવા ઉચ્ચાર એટલે આવ્યા કાયા નગરીની અંદર જેને પૂછો એને ભગવાનનો જ જસ ગાય આ જીભ ભગવાનની વાતો કર્યા કરે આંખ ભગવાનના દર્શન કર્યા કરે કાન ભગવાનની વાતો સાંભળ્યા કરે ત્વચા ભગવાનનો સ્પર્શ કરે ને ભગવાનના ભક્તોના ચરણરત્નો સ્પર્શ કરે અને જીભ છે ભગવાનને ધરાવેલો પ્રસાદ જ જમ્યા કરે હાથ પગ બધું ભગવાનની સેવામાં કર્મેન્દ્રિયો બધી ભગવાનની સેવામાં જ્ઞાનેન્દ્રિયો બધી ભગવાન રૂપ ચાર અંતઃકરણ મનમાં ભગવાન શિવાય કોઈ સંકલ્પ નહીં ચિત્તમાં ભગવાન શિવાય કાંઈ ચિંતવન નહીં બુદ્ધિમાં ભગવાન શિવાયનો બીજો નિશ્ચય નહીં અહંકારમાં ભગવાનનો હું ભક્ત છું દાસ છું આના સિવાય બીજો અહમ ધરાય નહીં આવા બધા આખા આખું રાજ્ય આવું થઈ ગયું નિર્ભય ને જારો પિયા ચાર ભગવાનનો જસ બધા ગાવા લાગ્યા ખુલ્લા મુખે ગાવા લાગ્યા આવે તો કોઈ ભય છે જ નહીં ને કોઈને જેટલો જસ ગાવો એટલો ગાવ કારણ કે નિજમન બેઠો છે આનો અર્થ એ થાય છે કે આપણા આત્માની વૃત્તિઓ જ્યારે સંપૂર્ણ રીતે આ કાયા નગરી ઉપર સંચાલન કરે ત્યારે જ પૂરા સત્સંગી કહેવાય ત્યાં સુધી પૂરો સત્સંગી ના કહેવાય પા ભાગના થયા હોઈએ અડધા ભાગના થયા હોઈએ પોના ભાગના થયા છીએ આપણે પોતપોતાના અંતરમાં હવ હવને તપાસી લેવું આપણા આત્માને હવે ખબર પડી તો ગયે જ છે કે મારે ક્યાં જવાનું છે સત્સંગ કરી કરીને આપણને એટલો ખ્યાલ આવી ગયો છે કે મારે ક્યાં જવાનું છે ક્યાં સાના માટે કરું છે ખબર છે માટે હવે ગાફલ બન્યા વિના તપાસી લેવાનું કે આટલા ટકા કામ થયું છે અને આટલા ટકા કામ બાકી છે જેટલું કામ બાકી છે એને વહેલા વેલા કરવા માંડવાનું કારણ કે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું થોડું એટલે કેટલું ત્રીસ વર્ષ વાળો એવું વિચારે થોડું રહ્યું એટલે સિત્તેર વર્ષ ના થોડું એટલે આ ક્ષણે ના ઘડીએ જ મરવું છે ઘડીનો નિર્ધાર નથી આપણી નજરની સામે આપણે અચાનક અચાનક જતા ખબર નહોતી નખમાય રોગ નહોતો ને જતા રહ્યા કોઈ એક્સિડન્ટ થયો ને જતા રહ્યા કોઈ બી ઘટના ઘટીને જતા રહ્યા આપણી નજરની સામે જ હતા નજરની સામે જ હતા કોઈ પ્રોબ્લેમ નહોતો નખમાય રોગ નહોતો તો પણ થઈ ગયું

એક અમલ વિના અવની હોય રૈયત હેરાન એક અમલ વિના અમલ એટલે કે એક સત્તાના હોય તો પછી રૈયત આ બધી પ્રજા બધી હેરાન થાય દોય ધનિના દેશમાં મીટે નહીં ખેંચાતાન બે જેના ધણી હોય બે રાજા હોય જે રાજ્યમાં ત્યાં કેટલી ખેંચાતાન થાય બે ભગવાન હોય તોય મહારાજ કે નથી ચાલેવું વચનાઉતમાં મહારાજ કે બે ભગવાન હોય તો એક ભગવાન કે વરસાદ પાડવો છે ને બીજો કે નથી પાડવો એક કે દુકાળ પાડો એક કે અતિવૃષ્ટિ કરો એક કે કોઈને કાંઈ દેવું જ નહીં એક કે બધાને દેવું હવે બે ભગવાન હોય તોય ઝઘડા થાય તો બે રાજા હોય તો તો થાય જ ને રાજ્યમાં કોણું માનવું જ્યારે જે રાજા ગાદી પર બેસે પોતાનું ફરમાન કરી દે નિજ મન બેઠો હોય તો નીજ મન કહેશે ભગવાન ભજો બીજું કાંઈ નહીં હરિકૃપા શ્રીજી કૃપા બધું લખો અને પરતક મન બેસે એક એ બધા બોળ ઉતારો બધા બોળ ઉતારો હાની શ્રીજી કૃપા ને હરિકૃપા આ તો બધું તારા મહેનત થી થાય છે લખો અહમ કૃપા મમત્વ કૃપા આવી લખો કૃપા મમત્વ કૃપા કાંઈ ઈતર કૃપા હરિકૃપા હાનિ વરી આ હરિકૃપાના બોળ ક્યારે મારી દીધા તમે અરે ભાઈ ગઈકાલ રાજા નિજમન હતા એમને ઓર્ડર કર્યો એટલે તાત્કાલિક કરાયું અમે તો અને મરાયું ઉતારો કે હેઠા એટલે આ લોકોને ઇન્દ્રિયોને અંતકરણ નહીં એના ઘરમાં રાખી જ મૂકવા પડે આ બોર્ડ ગમે ત્યારે ચડાવવાના ને ઉતારવાના ચડાવવાના ઉતારવાના આ બે રાજા એટલે શું થાય એક કે તપ કરો ને એક કે ના ખાઈ પીને લેર કરો શું તપ કરો એક કે ભજન કરારે શું ભજન કરો પથારીમાં હોઈ જાઉં કોને જગાડ્યા તમને ભજન કરવા હોઈ જાઓ હોઈ જાઓ આવી રીતે બે રાજા ભેગા થાય તો ખેંચાતાન થાય બોર્ડ બદલવા પડે ઘરની આખું બધું અંદરનું ફર્નિચરય બદલ્યા કરવું પડે બોલો બધું બદલવું પડે અંદરનું કારણ કે જેવો પેલો બેઠો એટલે આ પ્રજા તો એટલી હેરાન થયેલી છે કે ના પૂછો બે રાજા વચ્ચે ઘડી કોલો આવે ઘડી કોલો આવે ઘડી કોલો આવે ઘડી કોલો આવે જેવી આપણી દશા છે આપણી દશા છે રવિવારની જ મન હાલતું હોય ને સોમવાર પરતક મનનું રાજ થઈ જાય પાછા બોળ ઉતારવાના પાછા બે દાડા થાય ને ફરી પાછું નિજમન ગાદ્ય બેસે નિજ મન આવે એટલે પાછું બદલવાનું આવું બધું ચાલ્યા કરે છે આવું બધું ચાલ્યા કરે છે કારણ કે રાજા બદલાય એટલે એવું જ થાય ને ગવર્મેન્ટ હોય એ બદલાય ચૂંટણી થાય ને બદલાય એટલે પછી બધું બદલાય ને ઓટોમેટિકલી બધું જ બદલાય અત્યારે લાંચ લેતાય બીક લાગતી હોય અમુક દેશોમાં લાંચથી વિના ચાલતું જ નહીં લાંચ લેતાય બીક લાગતી હોય અત્યારે અને પાછી જો સરકાર એવી બદલાઈ જાય તો લાંચ વિના કામ જ ના થાય લાંચ વિના કામ જ ના થાય અને સરકાર એવી હોય ને તો લાંચ કોક આપવા જાય ને તોય પેલો કે ભાઈ લાંચ આપતા જ નહીં મરી જઈશું અમે તમે બે કામ તમારું નહીં થાય ને અમારી નોકરી જશે અને સરકાર એવી આવી જાય તો એમ જ કે જો ભાઈ બધા ખાતા ખાતા છે અહીં તો હા બધા ખાતામાં ખાવાનું નાખવું પડે તો જ કામ થાય નહીં તો થાય આ ફાઇલ તમારી છે ને બે હજારમાં નંબરે પડી છે ને નીચે એને જો ઉપર લાવી હોય તો ખાતામાં થોડું ખાતું નાખો એટલે ઓટોમેટિક બે હજારમાં નંબર છે ને પહેલો નંબર આવી જશે જે કામ બે હજાર ને ત્રેવીસમાં થવાનું હોય ને બે હજાર વીસમાં કરી નાખે એવી સરકાર હોય તો એવું થાય પણ જો સરકાર સ્ટ્રીક હોય કે જો ફાઇલ ઉપર નીચે કરી છે તો મરી ગયા પ્રજા બધી રંજાળાઈ ગઈ છે બધી પ્રજાને દુઃખ દુઃખ ને દુઃખ છે આવે નિજમન મન ગાદ્ય બેઠો છે એટલે નિષ્કુળ સમી લખે છે કે બે ધનિ આવે રાખવા નથી આવે તો પરતક મન ને નિયમ બેડી ની વચ્ચે રાખી મૂકવાનું અને નિજમનને ગાદીએ બેસાડે છે નિજમનને મનને બધા કહે છે તમારો એક જ ઓર્ડર ચાલે એવું રાખો બેના ઓર્ડર વચ્ચે તમે બહુ તકલીફને હેરાન હેરાન થઈ ગયા નિજમન કે ચિંતા ના કરો આવે અહમ કૃપા મમત્વ કૃપા બધાય બોર્ડ નાખી દો ગાર્બેજ કર દો હવે જરૂર નહીં આવે હું બેઠો છું ને હવે હું હલવા માગતો નથી પણ નિજમન રૂપી આત્મા એ હજુ પણ એવું વિચારે છે કે છતાં પણ બીવું તો પડે કેવી રીતે રહીએ સદ્ગુરુએ એમને વિચાર આપ્યો છે નિજ મનને એક ઉપાય આપ્યો છે કે હું તને એક ઉપાય આપું છું એવી રીતે જો તું રહીશ તો તને વાંધો નહીં આવે એ વાતોને આપણે સાંજની સભા દરમિયાન આજે ગુરુ પૂર્ણિમા છે અને એ વિષયક જ વાતો આ ગ્રંથની અંદર આવે છે તો આપણે સાંજની સભા દરમિયાન આપણે એ વાતોને સાંભળશું ગણેશ આમ